સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા હાથરોલના વજાપુર ગામે ધનરાજ પરિવાર તરફથી માતાજીને વાસ્તે ગાસ્તે શોભાયાત્રા નીકળી હતી. બોલ મારી બહુચર, જય જય બહુચરના નાદ પૂરા વજાપુર ગામમાં ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાનો રણકારની વાત કરીએ તો ડીજેના તાલે માય ભક્તો ગરબે પર રમ્યા હતા. આવો જોઈએ વધુ એક અહેવાલ. હિંમતનગર તાલુકાના હાથરોલ વજાપુર ગામે બહુચર માતાજીનો વરઘોડો જે અમે પાછલા 23 વર્ષથી કરતા આવ્યા છીએ અને માતાજીનો મહિમા બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે. માતાજીની જે માનતાઓ, જે લોકોને શેર માટીની ખોટ હોય, બાકી કોઈ માનતાઓ હોય, તે માતાજી પરિપૂર્ણ કરે છે. કેટલા સમયથી આપ આ પ્રસંગ ઉજવો છો? 23 વર્ષથી અમે પાટોત્સવ ઉજવીએ છીએ. અને કેવો પરિવાર, કેવા સહયોગ? ધનરાજસિંહ પરિવાર, જે અમે ધનરાજ પરિવારના કુટુંબી છીએ અને 23 વર્ષથી પાટોત્સવ ઉજવીએ છીએ. કેટલા અમે આ 23 વર્ષથી માતાજીનો વરઘોડો કાઢીએ છીએ. વરઘોડો પહેલો અમારા ઘેર જ આવે છે, કારણ કે પધરામણી અમારા ઘેર જ કરતી પહેલી માતાજીની પ્રતિષ્ઠા કરીને ખાતમુહૂર્ત એ વખતથી. એટલે અમે પિયર પક્ષથી અમે વરસાલ ઉજવીએ છીએ. અમે ધનરાજ પરિવાર અમારો અને માતાજી અમને બહુ બધું સારું છે. અમારે માતાજી પ્રત્યે છોકરાઓ નોકરી છે, બેબીઓ નોકરી છે, અમારે બધું બહુ સારું છે. માતાજી કેટલા સમયથી ઉજવો છો? 23 વર્ષ થયો. કયા માતાજીનું? બહુચર માતાજીનું. હિંમતનગર તાલુકાના હાથરોલ વજાપુર ગામે ધનરાજસિંહ પરિવાર તરફથી બહુચર માતાજીની વાસ્તે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર સાલે જેમ વર્તમાન સાલે પણ ધનરાજ પરિવાર વજાપુર દ્વારા માતાજીનો પાઠોત્સવ ઉજવાયો હતો. બહુચર માતાજીનો આ પાઠોત્સવ 23 વર્ષથી સોલંકી પરિવાર ઉજવે છે, તેમજ માતાજી એમની દરેકની મનોકામના પણ પૂર્ણ કરે છે. આ માતાજી વાજિયા કરીને પારણા બંધાવે છે તો દીકરા દીકરીઓ પોતાની નોકરી માટે માનતા રાખતા હોય છે, કોઈ ખેતી બાબતે પાકને લઈ માનતા રાખે છે, તો કોઈ પશુ માટે રાખે છે. આ બધી માનતાઓ માતાજી દરેકની આશા પૂર્ણ કરે છે. માતાજીનો મહિમા અપાર છે. અહીંયા ગામ લોકોએ માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અબીલ ગુલાલ પણ ઉડાડવામાં આવ્યો હતો. સાક્ષાત્કારમાં બહુચર જગતજનનીના દર્શન માટે ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારના માય ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ધનરાજ પરિવાર તરફથી માતાજીની વાસ્તે ગાસ્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બોલ મારી બહુચર, જય જય બહુચરના નાદ સાથે પૂરા વજાપુર ગામમાં નાદ ગુંજી ઉઠ્યા હતા. ડીજેના તાલે માય ભક્તો ગરબે પર રમ્યા હતા. રાજ કમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.